કર્મચારીઓ સાથે બે ત્રણ વાર આપણે યુવાનો સાથે આંદોલન કર્યા. નવસારી જિલ્લાનું આંદોલન ખૂબ પ્રખ્યાત પણ થયું, પરંતુ એથી આપણે પોલીસના દમનથી ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. મેં ત્યારે બી તમને કીધું, જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે આપણે આંદોલનમાં જોડાશું. તમારામાંથી કેટલાકને એવું પણ કીધું, આનંદભાઈને નહીં બોલાવો તો તમારું આંદોલન સક્સેસ જાય, પરંતુ આ આંદોલન કોઈ પણ સક્સેસ જાય તેમાં ધારાસભ્ય હોય, સામાજિક આગેવાન હોય, એને લાવવું ખૂબ જરૂરી છે. એકલા જ કર્મચારીઓ કોઈ આંદોલન કરે એનાથી એને સફળતા મળતી નથી. એના માટે તાપ તડકામાં વરસાદમાં બેસવું પડે, અને આપણને જે આંદોલન થાય છે એ આંદોલનમાં પત્રકારોને પણ સામેલ કરવા પડે, મેસ મીડિયાને આપણી સાથે રાખવા પડે. તમારી સાથે શું થાય છે એ તમને જ ખબર છે, બીજા લોકોને ખબર નથી. એ જો જાહેર કરવું હોય તો આવી રીતે આંદોલન કરવા ખૂબ જરૂર છે. તમને નહીં માનતા, જ્યારથી આપણે પોસ્ટર રિલીઝ કર્યું ત્યારથી મારી પાસે 20-25 ફોન આવી ગયા. એમાં જીએસપી કંપની જે છે એ કંપનીના કર્મચારીઓના પણ ફોન આવ્યા, અધિકારીઓના પણ ફોન આવ્યા, જેટકોના અધિકારીઓનો પણ ફોન આવ્યો. પરંતુ આપણે એમને એક જ વાત કરી કે ત્યાં ધરણા પર આવો અને એમની સાથે ચર્ચા કરીને જે પણ ફલિશ્રુતિ મળે તે કરો. આપણે આજે બેઠા છે એની ફલિશ્રુતિ એ જ છે કે 10 દિવસમાં એ લોકોએ મને 7 દિવસ નહીં કર્યું, હજુ 3 દિવસ લઈ લો, પણ 11મો દિવસ થશે તો અમે પાછા ત્યાં બેસી જશું. કે તમને કદાચ આજ પછી ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે, પરંતુ તમે ભણેલા ગણેલા છો, તમે કોઈ અશિક્ષિત નથી. અમે જંગલ વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે, શહેરી વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે, ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે. જે અભૂત છે, અશિક્ષિત છે, એમને સાથે પણ રાખ્યા છે. પરંતુ તમે શિક્ષિત છો ને આપણે કોઈ ખોટા પૈસા કહી શકીએ માંગવાના નથી. આપણી મહેનતની કમાણી આપણે માંગીએ છીએ, એમાં કોઈ પણ જાતની સહશરમ રાખવાની નથી. અને 10 દિવસે પછી 11મા દિવસે આપણે અહીંયા આવવાની તૈયારી રાખવાની. તમારે તો કોઈ પ્રસંગ હોય ઘરમાં તો તમે 25 માણસોને બોલાવો ને, મિત્રોને બોલાવો ને, તો આ બી આપણો પ્રસંગ છે. 11મા દિવસે 25 માણસને એક જણ લાવવાનું, તમારી સાથેનો ભાઈ હોય, મિત્ર હોય, ફળિયાનો હોય, સાથે જતા હોય ત્યારે તેને બી લાવો. તમને ઓળખવાનું કોઈ નથી, પરંતુ માથાને ઓળખશે, માથા દેખાશે. જેટલા માથા વધશે તેટલું આંદોલન આપણું તેજ થશે. આજે બધી વાત થઈ છે એ એજન્સીના MD સાથે, 2 દિવસમાં આવે તો 2 દિવસમાં મળશે તો 3જા દિવસે આપણે પાછું નોકરીએ જતું રહેવાનું, 5મા દિવસે મળે તો 6ઠ્ઠા દિવસે જતું રહેવાનું, 10મા દિવસે મળે તો 11મા દિવસે. પણ 4 જિલ્લાના મુખ્ય આગેવાનો, જે તાપી જિલ્લાના આગેવાન આવ્યા છે, તેવી જ રીતે સુરત જિલ્લાના આગેવાન, નવસારી જિલ્લાના આગેવાન અને તાપી જિલ્લાના આગેવાન, ડાંગ જિલ્લાના આગેવાનને બી તમે બોલાવો. પછી જે મોટું આંદોલન જે ચાલશે તેમાં આપણે બધાને સાથે લેવાનું છે. આ જ જગ્યાએ બેસશું, સાંજે 7 જમશું, અહીં જ સૂઈ જવાનું ને અહીં જ રહેવાનું જ્યાં સુધી MD ન આવે ત્યાં સુધી. મંજૂર છો બધાને? મંજૂર છે. જો તમે નહીં આવો તો હું, કલ્પેશભાઈ, કમલેશભાઈ, જયેન્દ્રભાઈ જે મારા આગેવાનો છે તો આવીને હું જ રહે. એટલે આપણી લડત અટકી નથી, બંધ થઈ નથી, આપણી લડત ચાલુ રહેશે. જેવી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં 16 રેલી કરેલી, તો આપણે અહીંયા 16 દિવસ સુવા માટે પણ ને બેસવા માટે પણ તૈયાર છે ને તૈયાર રહેવું જોઈએ. રહેશો ને બધા? રહેશો ને? બસ તો આપણે આંદોલન આજે અટકાવીએ છીએ. 10 દિવસ પછી ફરી પાછા મળવું ન પડે એવી આશા રાખીએ, પણ મળવું પડે તો પણ અમે તાકાતની સાથે તમારી સાથે ઊભા છે. તમારો બધાનો આભાર અને જય ભારત, જય હિન્દ.